મેં આ વાત કરી તમને કે એને નાકનું ઓપરેશન કરાવ્યું છે, એને નાકની તકલીફ છે. અમે લોકો ઘણીવાર એને જ્યારે વધારે પડતી તકલીફ હોય તો ડૉક્ટર બ્રાન્ડી એ લોકો લેતા હોય છે, એને આપતા હોઈએ છીએ. એને પાણીમાં તેવી 6.5 પોણા સાથે આપેલી અને રાત્રે 2 વાગે એવું કે દારૂની મહેફિલ કરે છે અને લઈ જઈએ છીએ. એ ક્યાંનો નાઈ કર્યું અને આખા રસ્તે એને મારતા મારતા લઈ ગયા છે. પછી મારો તો હદ છોડીને એકદમ ધક્કો મારીને સ્પીડમાં એમની જીપ લઈને જતા રહ્યા. એટલે ભલે હું પડું તો વાંધો નહીં, પણ સ્પીડમાં જીપ લઈને ભાગી ગયા અને છેક પોલીસ સ્ટેશન સુધીને એને માર્યો. એ તો સારું હતું કે એને હાથ આમ કરીને એ રોકે. અત્યારે મારા છોકરાની આંખ પણ જતી રહેત, તો જવાબદાર કોણ હોત? નાકનો તો પ્રોબ્લેમ છે અને આંખ પણ જાત. અત્યારે એને ત્યાં ઉતરીને પણ એ લોકોએ માર્યો છે, ને ઉતરીને પણ એને માર માર કર્યો છે. અને પછી લઈ ગયા ને પીવાનું પાણી ના આપે, કશું જ નહીં, આટલા બધો માર મારવા છતાં બી તો કોણ માં એવી ચૂપ થઈને બેસી રહે? હું તમાશા જોઉં મારા છોકરાને આટલો માર્યો હોય? અને હું કહું ને, હું કાયદાની સાથે છું, તમે મને કીધું હતું તો હું કંઈ પણ કારણ હોત તો હું જાતે આવત તમારી જોડે. પણ આવી રીતે મને ધક્કો મારીને લઈ જઈને, પેલો કોઈ મોટો મુજરીમ હોય ને એવી રીતે એ લોકો લઈ ગયા, ને ત્યાં પણ એ લોકોનું વર્તન મુજરીમ જેવું જ હતું. તમે કોર્પોરેટર છો, તમારા છોકરા પર આ એલિગેશન લાગ્યું છે દારૂ પીવાનું, તમે પાર્ટીમાં કંઈ આ પૂછો આ પોઈન્ટ કે આ વસ્તુને તમે આગળ વધાવો તો? અમે લોકો કમિશનરને પણ મળવા જવાના છે. અમારી સાથે અમારી બહેનો, જે બહેનો અમારી સાથે હતી, એ બહેનો ભાઈઓ બધા જ આવવા તૈયાર છે. કારણ કે બધાએ જ આ વસ્તુ જોયેલી છે કે આવી રીતે માર મારીને લઈ ગયા છે. કેમ કોઈ આટલા બધા ઊભા થાય, એમાંથી બીજી કોઈ વ્યક્તિ એમને ન દેખાઈ? અને કેમ એક જ જણને? બહેનોએ પણ આજીજી કરી કે વાત તો કરો વાત. એ લોકો વાત કરવામાં પણ તૈયાર ન હતા, ફક્ત અને ફક્ત એને મારીને લઈ જવામાં જ એ લોકોને ઇન્ટરેસ્ટ હતો. અને એક બેન તો પાછળ વચ્ચેથી ઊભા રહ્યા અને દોડ્યા કે લાવ પકડ, ઊભો રહે તો પણ એ દોડી, એ લોકોએ જીભ ભગાવી નાખી છે, મને ધક્કો મારીને જીભ ભગાવી દીધી છે એકદમ એ લોકોએ. તમારું કેવું છે કે નશાના હાલતમાં હતા તમારા? મેં આ વાત કરી તમને કે એને નાકનું ઓપરેશન કરાવ્યું છે, એને નાકની તકલીફ છે. અમે લોકો ઘણીવાર એને જ્યારે વધારે પડતી તકલીફ હોય તો ડૉક્ટર બ્રાન્ડી એ લોકો લેતા હોય છે, એને આપતા હોઈએ છીએ. એને પાણીમાં તેવી 6.5 પોણા સાથે આપેલી અને રાત્રે 2 વાગે એવું કે દારૂની મહેફિલ કરે છે અને લઈ જઈએ છીએ. એ ક્યાંનો નાઈ છે? હા, અમારી પાસે ડૉક્ટરનું લખેલું પણ છે, ડૉક્ટરની ફાઇલો પણ છે. તમને જોવી હશે તો અમે અત્યારે હોસ્પિટલ જઈએ છીએ એની આંખ બતાવવા, પછી તમને બતાવી દઈશું. સમગ્ર ઘટના એવી હતી કે હું આ ઘરની બહાર જ હતો, બહાર જ રોડ પર, ઘરની બહાર જ. ત્યાં આગળ હું કૂતરાઓને બિસ્કિટ ખાવ, એના પહેલાં મેં બહાર કેક બેક કાપી, બધું કર્યું, ઘરે જમવાયા બધા પોડના, જમી લીધું, છૂટા પડ્યા. પછી હું બહાર કૂતરાઓને બિસ્કિટ ખવડાવવા ગયેલો. 10-15 કૂતરાઓ હતા. એક સેકન્ડમાં તમે કૂતરાઓને 10-15 કૂતરાઓને ખવડાવી ના શકો. અને તરત PCR જીપ આવી, ત્યાં ઊભી રહી, મને પૂછ્યું શું કરે તું અહીંથી પહેલાં અહીંથી નીકળી જાય, ઘરે જતો રહે. મેં કીધું સાહેબ 2-5 મિનિટ ખાલી આ કૂતરાઓને બિસ્કિટ ખવડાય ને હું આ ઘરે જ જઉં છું. તો મને કે ના, અહીંયાથી પહેલાં નીકળી જાય, નહીં તો પછી જોઈ લેજે કે આમ તેમ ધમકીઓ આલવા માંડ્યું. સાહેબ શાંતિથી વાત કરો આવું તેવું. તો તરત ઉતરીને મને ડાયરેક્ટ પકડીને અંદર જીપમાં બેસાડી દીધો. 2-5 જણા ત્યાં હતા, એ બી ભાગીને આવ્યા. ઘરેથી બી મારા મધર આવ્યા, મારા મધરનો બી હાથ પકડી લીધો, એને ધક્કા મારે એવું બધું કરે, મને મારા 2 હાથ પકડી લીધેલા અંદર, 2 જણ બેસેલા. એ લોકોએ હું ખાલી એટલું કીધું, મને ચંપલ પહેર લેવા દો અને મને ખાલી મારી વસ્તુ લઈ લેવા દો, મોબાઈલ ને એ બધું, હું તમારી જોડે આવું જ છું, આવવાની ના નથી. તરત બીજી PCR વાન આવી, એમાંથી કાઢીને મને પોટલાઈન જેમ ઉંચકીને અંદર નાખી દીધો. હું એમને કહું કે મને ખાલી ચંપલ પહેરલા દે, એવું કરીને મમ્મીને ધક્કો મારીને આખી PCR જોશથી ભગાવી એમને. અને અહીંયા મંદિરથી લઈને કે પોલીસ સ્ટેશન સુધી સતત એમને 30-35 લાફા માર્યા છે. આંખ તમે જોઈ જ શકો છો, રાત હમણાં સવાર થઈ એટલે થોડો સોજો ઓછો થઈ ગયો, દવા લીધીને એ બધું. તો અહીં PCR પોલીસ સ્ટેશન ઊભી રહી, ત્યાં બી જે ડ્રાઈવર હતા એ ડ્રાઈવરો ઉતરીને તરત મને મારવા માંડ્યા, લાફા માર્યા, અને બોલે કે કોર્પોરેટરનો છોકરો એને લે બીજા 2 મુક્કા ખા, એવી રીતે કરીને ત્યાં બી માર્યો છે. પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં CCTV કેમેરા હશે તો ત્યાં ફૂટેજ બી હશે, એ ચેક કરાવી લેવાની. હું બી જઈશ ત્યાં ચેક કરાવ, હું ફૂટેજ બી લાવીશ અને આપીશ બી ખરો. મારા પોડમાં બી અત્યારે CCTV લેવા ગયા, ચેક કરવા ગયા છે, ફૂટેજ મળશે તો અમે આપીશું બી ખરા. અને આખા રોડ પર બી કશે બી આ ફૂટેજ મને મળશે, હું શોધવા નીકળીશ આજે અને બધી ફૂટેજ આપીશ. પછી અંદર લઈ ગયા પોલીસ સ્ટેશન,
પોલીસ સ્ટેશન લઈ ગયા તો 25-30 જણ જ્યારે રેપ કર્યો હોય કે કોઈ મોટો ગુનો કર્યો હોય એ રીતે 25-30 જણા પકડીને અંદર બેસાડી દીધો. કોઈ ખસે નહીં, કંઈ નહીં, સાઈડ પર આમ હલવા બી ના દે. આટલો તો મારે મેં કીધું ખાલી પાણી આલો, મને ગભરામણ જેવું થાય છે, મને નાકનો પ્રોબ્લેમ છે, હમણાં જ ઓપરેશન કરાયું છે. કીધું કે પીવાનું ખાલી પાણી આલો, પીવાનું પાણી બી નથી આલ્યું, હલવા બી ના દે, કે તને નહીં મળે પાણી, થાય કલ્લે કે આમ તેમ અવી તે વાત કરતા હતા. હું મને થોડુંક ખુલ્લામાં જવા દો, મેં કચકચ બી કરી, હું તમે અહીંથી જતા રહો, મને ખુલ્લામાં બેવા દો, કોઈનો રિપોર્ટ લેવાનો હોય તો એ એક બે જણા ઊભા રહો, હવે તો 15-20 ટોળા કરીને ના ઊભા રહેશો, મને ખુલ્લામાં રહેવા દો. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.